હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ મલકી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે કે દિવાળી પહેલાં જ જે છે ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો છે તેના માટે ખૂબ જ એવા સારા સમાચાર આવી ગયા છે, જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે. તો ખાસ કરીને જે પણ મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જેની લિંક તમને નીચે મળી જશે. તો ખાસ કરીને ત્યાં પણ તમારે જોઈન થવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં વાત કરશું, દીપક રાજાણી સાહેબે ટ્વીટ કરીને આ માહિતી આપેલી છે કે જે બેટગાર્ડને જે પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો જે છે 4.5 લાખ ઉમેદવારોના માટે છેવટે આશાનું કિરણ જાગ્યું છે, જે હવે ગૌણ સેવા પસંદગી મંડળ જ લેશે પરીક્ષા. અને લેખિત પરીક્ષા જાન્યુઆરીમાં લેવાશે, ત્યારબાદ દોઢ સહિતની પરીક્ષાનું થશે આયોજન અને માર્ચ સુધીમાં પરિણામ જાહેર કરવાની શક્યતા જે છે દર્શાવેલી છે. જ્યારે પહેલાં પોલીસ ભરતી બોર્ડ પરીક્ષા લેશે તેવી હતી વાત, આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય. તો કે જે ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી જે છે એમાં સૌથી પહેલાં જે છે લેખિત પરીક્ષા લેવાશે એવું જે છે અહીંયા દેખાઈ રહ્યું છે. તો કે સૌથી પહેલાં લેખિત લેવાશે અને ત્યારબાદ જે છે દોડનું આયોજન કરવામાં આવશે. તો કે દોડમાં હજી પણ જે છે એક બેઠક મળવાની છે, જેમાં પોલીસની દોડ અને આ ફોરેસ્ટની દોડ જે છે એ કોમન લેવાય એવી પણ ચર્ચા ચાલી રહી છે. તો એનું શું નિર્ણય આવે એ પણ આપણે જોઈશું. તો કે સૌથી પહેલાં તો વાત કરીએ આપણે જાન્યુઆરીમાં જે છે તો કે એની લેખિત પરીક્ષાનું આયોજન થઈ જશે એવી વાત કરવામાં આવેલી છે. તો ખૂબ જ એવા સારા સમાચાર છે કે છેવટે આનો અંત તો આવ્યો. હવે ગૌણ સેવા પસંદગી મંડળે પણ જે છે તેની પરીક્ષા પદ્ધતિમાં ચેન્જીસ કર્યા છે, એની પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. તો બસ વિડીયોમાં એટલું જ. જો વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.